ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળના 16મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે મગદલાના સંત મરિયમનો તહેવાર ઉજવે છે. જેઓ ઈશ્વરની ખરા હૃદય અને શ્રદ્ધાથી ખોજ કરે છે ચોક્કસ તેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, જેમ મગદલાના મરિયમને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનો સાક્ષાત્કાર થયો. સાંભળીએ સંત યોહાન ક્રૂટ શુભ સંદેશના 20મા અધ્યાયના વચનો 1-2 તથા 11-18. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં, હજી અંધારું હતું, ત્યાં જ મગદલાની મરિયમ કબર આગળ આવીને જુએ છે તો કબર ઉપરથી પથ્થર હઠાવી લીધો હતો. આથી તેણે દોડતા સિમોન પીતર અને બીજા ઈસુના વાલા શિષ્ય પાસે જઈને તેમને કહ્યું, પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એની અમને ખબર નથી. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતા રડતા તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી બે દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, ભાઈ તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ઉભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, ભાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી, રબ્બુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં, હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે કે હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહ્યું છે. પુનરુત્થાનની પ્રભાતે ફરી મળીશું તેવું આપણે બોલીએ છીએ અને માનીએ છીએ. પ્રભુ ઈસુ આપણ દરેકને પુનરુત્થાનની ભેટ આપે છે, પણ શરત એટલી જ કે આપણે તેમના કહ્યા પ્રમાણે સત્યના રસ્તે ચાલવું, ઈસુપંથી મૂલ્યોને આપણા જીવનમાં સ્થાન આપવું, પિતા પરમેશ્વરનો મહિમા વધે તેવું આપણું આચરણ હોય. તે મરિયમને આપેલ પેલા દર્શનમાં આપણને જોવા મળે છે. મરિયમ અન્ય શિષ્યોની જેમ તેમના કાર્યમાં સહાય કરે છે, તેમની સાથે મુશ્કેલીઓ વેઠે છે, અને તેના બદલામાં પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને સૌ પ્રથમ મરિયમને દર્શન આપે છે અને સાબિત કરે છે કે પરમેશ્વર પિતાના નામે દુઃખ, પીડા કે અપમાન વેઠનારને પોતાના પિતાના રાજ્યમાં પ્રવેશ મેળવવામાં તેઓ અવશ્ય સહાય કરે છે. મગદલાની મરિયમ ઈસુના વચનોને સાંભળે છે, તે પર વિશ્વાસ રાખે છે, તેને પ્રભુ પર અગાધ પ્રેમ છે. પ્રભુ તેમના પુનરુત્થાનથી મરિયમને આ પ્રેમ સંદેશ, પુનરુત્થાનનો સંદેશ ફેલાવવાનું કાર્ય સોંપે છે.
ક્ષમતા શું જોયું કરને જીવન દા